આજે પણ આપને એટલો જ પ્રેમ મૈત્રી ભાવ કેળવીએ. અંતે તો સૌની અંદર એ તો વસેલો છે. અધ્યારુજી મહારાજે એટલે આપણને આ બધાએ ભગવાનના ગુણોનું સ્મરણ કરાવીને કહ્યું કે એની કેટલો એનો કેટલો ઉપકાર છે આપણા ઉપર. ભગવાને આપણા ઉપર ઉપકાર કર્યો, આપણને સંપૂર્ણ અંગ આપીને આ સંસારમાં મોકલ્યા, એક સંપૂર્ણ માનવ બનાવીને મોકલ્યા. તો આપને પણ એના ઉપર ઉપકાર કરવો જોઈએ. આપણે એના ઉપર ઉપકાર શું કરી શકીએ? કદાચ આપનું મન એવું વિચારે તો ઉપકાર ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અપકાર તો ન જ કરીએ, મતલબ કે એની મર્યાદાનો ભંગ ન કરીએ. એને જે વ્યવસ્થા બનાવી છે એમાં આપણે ચંચુપાત ન કરવા જોઈએ. ભગવાને ઉપકાર કર્યો, આપણને સંપૂર્ણ અંગ આપ્યા, કેટલું સુંદર માનવ શરીરની રચના કરી. દુનિયામાં ભગવાન જ્યારે દુનિયા બનાવવા બેઠા હશે ત્યારે નાનેથી મોટા અનેક જીવોની રચના કરી, કેટલા બધા જીવ જંતુ પ્રાણી બનાવ્યા. તમે જુઓ એ બધાએ કેવા બનાવ્યા? આડા. ભગવાને જેટલા પણ પશુ પક્ષી પ્રાણી બનાવ્યા એ બધાએ કેવા બનાવ્યા? આડા. ભગવાને આડા બધા બનાવી તો દીધા, પછી ભગવાન વિચારવા લાગ્યા કે આ તો બધાએ આડા બનાવ્યા, આ ચાલવાના એ આડા જ, તો એમને સીધા રસ્તે ચલાવે એવું કોઈ સીધું પ્રાણી તો મારે બનાવવું પડશે. તો બહુ વિચાર કર્યો ભગવાને, ખૂબ વિચાર કર્યો કે એવું સીધું કયું પ્રાણી બનાવું કે આ બધા સીધા ચલાવે. અંતે પ્રભુને જ્યારે કાંઈ ન મળ્યું ત્યારે પ્રભુ પરમાત્માએ સ્વયં પોતાનું સ્વરૂપ નિર્માણ કરી અને તેને માનવની રચના કરી, માનવને બનાવ્યો. માનવ કેવો છે? ભગવાને એક જ પ્રાણી સીધું બનાવ્યું, કોણ? માણસ. આ માણસ એટલો જ સીધો બનાવ્યો, બીજા બધા કેવા છે? આડા છે. અને એને કહ્યું કે હવે તું આ દુનિયામાં સીધો, બધાને સીધા રાખજે, સીધો ચલાવજે. એમ કહીને ભગવાને મોટી આશા રાખીને માણસને આ દુનિયામાં મોકલ્યો. તો આપણે જોઈએ છે કે કેટલી મોટી કમનસીબી છે કે જેટલા આડા બનાવ્યા એ તો બિચારા સીધા જ ચાલે છે. જેટલા ખરાબ કામ કર્યા હોય આ દુનિયામાં એટલા કોણે કર્યા? હે, આ સીધા બનાવેલા માણસે જ કર્યા ને. પેપરમાં વાંચ્યું, બે ચાર ભૂંડ ભેગા થઈને બેંકમાં ધાડ પાડી આવ્યા. હે, કોઈ પણ કેસ તમે જુઓ તો કોણે કર્યા છે? બધા આડા કાવતરા કોણે કર્યા છે? સીધા બનાવેલા માણસે. સીધા બનાવેલા માણસે આડા કામ કર્યા. આડો બનાવેલું પ્રાણી તો વિચારું, એક ડકનું ઊંચું કરેલું જુએ તો સીધે સીધો ખીલે જઈને ઊભું રહી જાય કે આપણે ડકનું ખાવું. એ તો સમજદાર છે કે હું શું કામ ડકનું ખાઉં, હું તો સીધો મારા ખીલે જઈને ઊભો રહીશ. એક માનવ એવો છે કે ભગવાન ઈશારો ખૂબ કરે છે, ગમે એના માધ્યમથી છતાંય કહે કે ભગવાન તારે જેટલા ઈશારા કરવા હોય એટલા કર, પણ હું તો મારી રીતે જ ચાલે. અને પછી હાથના કરેલા હૈયે વાગે ત્યારે ખબર પડે કે આવું ન કર્યું હોત તો ત્યારે સમય વીતી ગયો હોય. પછી કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. કર્મ તો ભોગવવા જ પડે, એ તો છૂટકો જ નથી. અને એટલે જ અધ્યારુજી મહારાજ કહે છે કે આ બધું કામ કરનારો પરમાત્મા છે, એટલે વિચારજો કે આપણને એકે એક કર્મનું ફળ મળવાનું છે, એટલે આપણે કેવા કર્મ કરવા જોઈએ. જેટલો સમય સત્સંગમાં બેઠા હરિરામ સ્મરણ કરતા રહ્યા એટલો સમય આપનો સાચો સમય કહેવાય. જેટલો સમય તમે ઘરમાં પણ હરિનામ સ્મરણ કર્યું એટલો સમય આપનો સાચો સમય કહેવાય. બાકી બીજો બધો સમય એ આપનો વૃથા છે, બીજો બધો સમય વૃથા છે. તેથી ધ્યાન કરીએ કે આપના પ્રત્યેક સમયને પ્રભુમય બનાવીએ, પ્રભુમય બનાવીએ. પરમાત્માના ઈશારાને સમજીએ. અધ્યારુજી મહારાજે એટલે આપણને બતાવ્યું કે પરમાત્માના ગુણોનું
સ્વીકાર કરો, વંદન કરો અને તેને સમજવાનો પ્રયત્ન કરો. એમ કહી અધ્યારૂજી મહારાજ આગળ આપણને કહી રહ્યા છે, મન ચંતે મની પજે તુરી ભ્રમારણી અને આટલા સુંદર સંસારનું નિર્માણ કર્યું. ગર્વો તારો ઉદાહરણ, ગર્વો તારું એક બહુનામ છે, તું જે મહાન છે, તારો અને તારા જગતના કૃત્યનો તથા ભક્તોનો અમે પામર આત્મા કેવી રીતે સરખામણી કરી શકીએ, શું વિચાર પણ કરી શકતા નથી. હે પરાત્પર પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ, તને અને તારી ઈચ્છાઓને તું જ જાણી શકે, અમે ક્યાંથી સમજી શકીએ. અમે પામર અંશ છીએ, તું અંશી છે, અમે અંશ છીએ, એટલે અંશ અંશીનું માપ ન કાઢી શકીએ. અને તેથી કહ્યું, અકલ અસંભવ જાણીએ, આપ વિના અમારાથી જાણી શકાય તે શક્ય જ નથી, કદાચ તું કૃપા કરે તો અમે સમજી શકીએ, તું કૃપા કરે તો અમે સમજી શકીએ. હે પરાત્પર બ્રહ્મ, જીવને તો એક ગુરુદત્ત તારા નામનું શરણું છે અને તેથી જ તમને જાણ્યા સિવાય અજાણતા અમે આપણને દુભવ્યા છીએ. ભગવાનને આપણે વારંવાર દુભવ્યા છીએ, મતલબ કે પ્રભુને દુઃખ થાય એવા આપણે અનેક કામો કર્યા છે. અહીંયા સ્વીકાર છે, પોતે કરેલા કુકર્મનો સ્વીકાર માણસ કરે છે, જીવ કરે છે, ત્યારે પ્રભુ અસભ્ય અવશ્ય તેના ઉપર કૃપા કરે છે. અંતે અહીંયા જીવે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું છે, હે પરાત્પર બ્રહ્મ, માટે અમારા ઉપર કૃપા કરો, આત્માને આપના શરણમાં લેજો. જ્યારે જ્યારે પ્રભુ ભક્ત હૃદયની સંવેદનાને સ્વીકારે છે ત્યારે અવશ્ય તેના ઉપર કૃપા કરે છે. તેથી જ અધ્યારૂજી મહારાજ આપણને આગળ કહી રહ્યા છે, તારા મને ઈચ્છાથી જ તું મને ઓધારે છે. પ્રભુ તું કૃપા કરે તો જ આ જીવનો ઉદ્ધાર થાય. પરાત્પર બ્રહ્મ, પ્રભુ મારો ઉદ્ધાર કરાવવા તારા નામનું તલ્લીન બનીને ગાન સ્મરણ કરવું એ જ મારો એક સાચો રસ્તો છે. અધ્યારૂજી મહારાજ એટલે કહે છે કે આ જીવનો ઉદ્ધાર કરવા માટે આપણને માનવ દેહ આપ્યો છે અને આ દેહ થકી જ આપણે પ્રભુ નામ સ્મરણ કરતા કરતા આ આત્માનું કલ્યાણ કરવું જોઈએ. તેથી કદી કોઈ પણ આત્મા ન દુભવાય એવો પ્રયત્ન કરો, કોઈ પણ જીવને દુઃખ થાય એવું કામ કદી ન કરો, કારણ કે એનામાં પણ એ જ પરમાત્મા છે જે આપણામાં બેઠો છે. જ્યારે કોઈ એક જગ્યાએ સદાવ્રત ચાલતું હતું, સદાવ્રત ચલાવનાર ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની સંપત્તિને અન્નદાનમાં ઉપયોગ કરે, સદાવ્રત ચલાવે, જેટલા આવે એટલા જમે. પણ એનો નિયમ હતો સદાવ્રત ચલાવનારનો
કે જેટલા આવે એને ત્રણ માળા પહેલા કરવા, એને જે ભગવાનના નામમાં રસ હોય, જે ભગવાનનું નામ આવડતું હોય એનું નામ લેવાનું, ત્રણ માળા ફેરવવાની, પછી જમવાનું, પ્રસાદ લેવાનો. કેટલાય વર્ષોથી ચાલનારા સદાવ્રતને અખંડ નિયમને ક્યારેય તૂટ્યો નહોતો, સદાય પ્રભુ ભરપાઈ કરતા રહેતા. ઘણા લોકો એવા છે કે પોતે ન કરી શકે પણ કોઈ કરતા હોય એને મદદ કરે તો કામ સરળ બની જાય. એક દિવસ એક એવો માણસ આવ્યો, આવીને એને કહ્યું કે ચાલ થાળી લાવ, મને ભોજન આપી દે. એટલે પેલા સેવકે કહ્યું કે બાપજી, લાગો છો તો સાધુ જેવા, ભલે કપડાં સાદા પહેર્યા હોય પણ અમારા સદાવ્રતનો નિયમ છે કે ત્રણ માળા ફેરવો અને પછી ભોજન પ્રસાદ ગ્રહણ કરો. પેલો કે આટલી જિંદગી વિતાવી દીધી, ક્યારેય એકે વાર નામ નથી લીધું, હવે લેતો હોય કે ભગવાનનું નામ નામ લેવાનું આપણું કામ નથી, ખાવાનું આપવું હોય તો આપ, નહીં તો હું તો ચાલતો થઈશ. પેલા સેવકે બે હાથ જોડીને સમજાવ્યું કે થોડી સબર કરો, આપનો અમારો આ નિયમ છે કે એમાં તમને પાપ તો લાગવાનું નથી, ભગવાનનું નામ લેશો તો તમારો ઉદ્ધાર થશે, નામ લેવામાં તમને શું વાંધો છે, એટલે થોડી વાર બેસો, થાળીમાં પીરસાય એટલી વારમાં તમારી ત્રણ માળા થઈ જશે, ભગવાનનું નામ લેવાઈ જશે. પણ પેલો એવો હતો રૂવાબેન, કહેવા માંડ્યું કે તમારે મને ભોજન આપવું હોય તો આપો, ન આપવું હોય તો કાંઈ નહીં, પણ હું ભગવાનનું નામ લઈશ. પેલા સેવકે, જે સદાવ્રત ચલાવનારા ભાઈ જે મેનેજમેન્ટ કરતા હતા, એમને જઈને કહ્યું કે આ ભાઈ તો માળા કરવાની ના પાડે છે. એટલે પેલા બાપજીએ ઊભા થઈને પેલા ભાઈને કહ્યું, ભાઈ અમારો નિયમ છે આટલા વર્ષોથી, આ તું જોવે છે આટલા બધા પ્રસાદ લે છે, નિયમ છે ત્રણ માળા કરવાની પછી પ્રસાદ લેવાનો, પ્રસાદ બનાવે છે તમારા માટે, એમનું પણ કલ્યાણ થાય, તમારું પણ કલ્યાણ થાય, જેમને પ્રસાદ આપ્યો છે એમનું પણ કલ્યાણ થાય, તમે પ્રસાદ ગ્રહણ કરો છો તમારા માથે ઋણ ન રહે, આટલું કરવાનું તમને શું વાંધો છે. પેલો તો રૂવાબથી કહેવા માંડ્યો કે તમારે મને ભોજન આપવું હોય તો આપો, નહીં તો હું તો આ ચાલુ. પેલા બાપજીએ કહ્યું, આટલો પ્રેમથી સમજાવે તોય તું ના સમજવા તૈયાર હોય તો તું જા. પેલો ગયો, પણ પેલા બાપજીને ચેન ન પડે, રાત્રે સૂઈ ગયા, સ્વપ્નમાં ભગવાને આવીને બાપજીને કહ્યું કે આજે તને ઊંઘ નથી આવતી એનું કારણ ખબર છે? પ્રભુ તમે મારા ઉપર નારાજ કેમ થયા છો? શું થયું મારાથી? મારી કોઈ ભૂલ થઈ ગઈ? ભગવાનને પૂછ્યું એટલે ભગવાને કહ્યું કે નારાજ જ થયો ને, આટલા વખતથી સદાવ્રત ચાલે છે, ક્યારેય તારા સદાવ્રતમાં કોઈ ખોટ આવવા દીધી નથી, અને આજે એ જીવ આવે એને તે ભૂખ્યો કાઢ્યો? ત્યારે પેલા બાપજીએ કહ્યું, પ્રભુ સદાવ્રતનો નિયમ છે કે ત્રણ માળા પ્રભુનું નામ લે અને પછી ભોજન કરવાનું, હવે તમારું નામ લેવા તૈયાર નહોતું તો એને ખવડાવાય? ભગવાને કહ્યું કે મારું નામ નથી લેતો તોય એને 50 વર્ષથી હું પાલવું છું, તો તને એક ટાઈમ થાળી આપવાનું શું જરૂર? એ મારું નામ નથી લેતો તોય 50 વર્ષથી હું એને પાલવું છું, તો એક ટાઈમ તને ભોજન કરવાનું શું જરૂર હતું? પેલા બાપજીએ બે હાથ જોડી દીધા અને કહ્યું, જી પ્રભુ, ખબર પડી મને કે આ બધું ચલાવનાર તો તમે છો, આપણે માથે પોટલા બાંધી ફરીએ છીએ કે આ તો બધું હું કરું છું. ગરવો તારો તાહર, એટલે કહ્યું કે તારો જ મહિમા મોટો છે, કારણ કે જે કાંઈ કરી રહ્યો છે એ તું કરી રહ્યો છે, તમે નથી કરી રહ્યો. આપણને કોઈ સત્કાર્ય કરવાની પ્રેરણા મળી તો એ પ્રેરણા પરમાત્માએ આપે છે. કોઈને પ્રેરણા નથી મળીને કોઈ નથી કરતો તેની નિંદા ના કરશો. સહજ સ્વભાવ છે આપણો. આપણે કહીએ કે જો ને આટલું બધું કરીએ તો એને મન થાય છે આવવાનું, અને કંઈક ભાન પડે છે. ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ એને સદબુદ્ધિ આપજે, એને પ્રેરણા આપજે, એને સદબુદ્ધિ આપજે કે એને પણ સદકાર્ય કરવાની ભાવ જાગે. ભગવાન પાલવતો હોય આપણને સૌને.
तो निमित्त बनी ने अपने जय जीवी रहा छे त्यारे प्रभु कहे प्रभु ने प्रार्थना करी प्रायश्चित करता यहाँ कहवामां आव्युं छे कि तू ज उद्धार करे तो ज अमारो उद्धार थई सके एम छे अन्यथा नहीं प्रभु तू ज अमने प्रेरणा करीश तो ज अमे सत्कार्य तरफ आगळ वधीशुं अने सत्कार्य करीशुं पुण्य कर्म करीशुं तो अने तो ज आ जीव ने तारा प्रत्ये भाव जागशे प्रेम जागशे तारा मन तारी इच्छा सिवाय हे परात्पर परब्रह्म मोटा संतादिक जोगी पण कल्पनामां पण तमने जोई सकता नथी हे संतो बुद्धि शक्ति चैतन्य अने महान परम आनंद रूपी जे परात्पर पर